રેતી ખનન ને લઈ માછીમારો લાલ ઘૂમ મોડી રાત્રે રેતી ભરેલા ડમ્પરો રોકી હવા કાઢી વિરોધ વ્યક્ત કરાયો ઉચ્ચ કક્ષાએ લેખિત ફરિયાદ ઝઘડિયાના જુના તરસાલી ગામે નદી કાંઠે મગરો દેખા દેતા માછીમારોમાં ભય જયેશ્વર તવરા રોડ ઉપર લહેરી કલાને લઈ ગ્રામજનો મેદાને નોનવેજ ચિકનની હલહળીઓ સામે રોષ ટ્રેનની અડફેટે બેના મોત અંકેશ્વરમાં ટ્રેનની અડફેટે બે અલગ અલગ ઘટના બની परिवर्तन चेनल केबल कनेक्शन चेनल नंबर 981 ऊपर सांजे 8 वागे निहाळी सको छो आपना विस्तार नी कोई पण समस्या ने तंत्र सुधी पहोंचाडवा हर हमेशा एसएमपी न्यूज अग्रेसर रहेशे નર્મદા નદીના પટમાં રેતી ખનનને લઈ માછીમારોએ 20થી વધુ ડમ્પરોને રોકી ટાયરોને હવા કાઢી રોષ વ્યક્ત કરવા સાથે ભારે આક્રોશ વ્યક્ત કર્યો હતો ભરૂચના વેજલપુર વિસ્તાર અને કુકરવાડા નજીક મોડી રાત્રિએ અંધારાના સમયનો લાભ ઉઠાવી લાખો ટન રેતી નર્મદા નદીની અંદર થઈ રહી હોવાની ઘટના સામે આવી હતી જેને લઈ રાત્રિએ જ સમસ્ત માછીમાર સમાજના લોકો સ્થળ ઉપર દોડી ગયા હતા રેતી ખનન સ્થળે દોડી નંબર પ્લેટ વગરના બે હિટાચી મશીન અને 20થી વધુ ડમ્પરોને રોકી ભારે હોબાળો મચાવ્યો હતો સીઆરઝેડનો ખુલ્લેઆમ ભંગ થયો હોવાના આક્ષેપ સાથે સમસ્ત માછીમાર સમાજના પ્રમુખ અને નોટરી એડવોકેટ કમલેશ મઢીવાળાએ જિલ્લા વહીવટી તંત્ર સહિત નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલમાં ફરિયાદ નોંધાવવાની કવાયત પણ આરંભી હતી અને રાતોરાત ઈમેલ મારફતે ફરિયાદ દાખલ કરાવી હતી ભરૂચના વેજલપુર કુકરવાડા વિસ્તારમાં આવેલા નર્મદા નદીના પટમાં મોટા પાયે રેતી ખનન થઈ રહ્યું હોવાના ચોંકાવનારા આક્ષેપો થયા હતા જેના પગલે સમસ્ત માછીમાર સમાજ પણ લાલઘૂમ બન્યો હતો નર્મદા નદીમાં રેતી ખનનને લઈ મોટા તળાવોમાં ભરાઈ રહેતા પાણીમાં કેટલાય યુવાનો ડૂબી જતા હોવાની ઘટનાઓને લઈને ભારે હોબાળો મચ્યો હતો યુવાનો ડૂબી જવાના આક્ષેપો પણ થયા હતા અને ભૂમાફિયાઓના પ્રતાપે લોકો ભારે હાલાકી ભોગવી રહ્યાનો આક્ષેપ કર્યો હતો તંત્ર પણ ઘોર નિંદરમાં હોવાના આક્ષેપને લઈ સમસ્ત માછીમાર સમાજના આગેવાનોએ મોડી રાત્રિએ સ્થળ ઉપર ધામા નાખ્યા હતા મોડી રાત્રે અંધારામાં 20 ટ્રકો અને હિટાચી મશીનોને રોકવાની કવાયત આરંભી હતી અને કામગીરી બંધ કરાવી હતી અને જોત જોતામાં 15થી 20 વધુ ડમ્પરો પણ ભાગી છૂટવામાં સફળ રહ્યા હતા આ તમામ ડમ્પરોમાં વહન કરવાની ક્ષમતા કરતા ઓવરલોડેડ હોવાના પણ આક્ષેપો થયા હતા કુકરવાડા રોડથી ભાડભૂત કાસવા સમની સુધીના રોડ પર રેતી રેતી થઈ ગયેલી જોવા મળી હતી નદીમાં મોટા મોટા ખાડાઓ કરી દેવામાં આવ્યા હોવાના કારણે ભરતીના પાણી તળાવો જેવી સ્થિતિ ઊભી કરતા હોવાના કારણે માછીમારોના યુવાનો ડૂબી જતા હોવાના પણ આક્ષેપો થયા હતા ભરૂચ શહેરના વેજલપુર ભરૂચના સેંકડો માછીમારો જે નદીની ખાડી મારફતે પોતાની બોટ હોડીઓને અવર જવર કરે છે તે ખાડીનું પણ પુરાણ કરી દેતા માછીમારોની બોટો પણ હોડીઓ પણ અવર જવર કરી શકતી નથી સીઆરઝેડથી પ્રતિબંધ વિસ્તાર હોય અને સીઆરઝેડના કાયદાનું ઉલ્લંઘન થઈ રહ્યું હોવાના આક્ષેપ સાથે લાખો ટન રેતીની ચોરી થઈ હોય અને સરકારની કરોડો રૂપિયાની રોયલ્ટીની ચોરી કરીને સરકારની જ તિજોરીને મોટું નુકસાન કંપની કોન્ટ્રાક્ટર કરી રહ્યા હોવાના આક્ષેપ સાથે માછીમારોએ મોડી રાત્રિએ રસ્તા ઉપર ઉતરી આવી ભારે હોબાળો મચાવ્યો હતો સમસ્ત માછીમાર સમાજના પ્રમુખ અને નોટરી એડવોકેટ કમલેશ મઢીવાળાએ રાતોરાત લાગતા વળગતા અધિકારીઓની ઈમેલ મારફતે ફરિયાદ પહોંચાડી હતી ये जो ट्रक है वो कौन चला रहा है आप चला रहे थे ना ये आ, तुम कौन हो मैं कैंपर हाँ तो टेम्पो कहाँ कौन सी कार कंपनी में काम कर रहे हो हाँ तो ये रेटी कहाँ जा रही है यहाँ से साइड पे कौन सी साइड पे ये रेटी कहाँ पे ले जा रही है कौन सी साइड पे कैंप है कैंप है वहाँ वो कैंप यानी कहाँ भागो डैम बन रहा है वहाँ पे
कहाँ जा रही है? पहला गुजराती 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 बता दूंगा आपको। वो कासवा समनी जहाँ बारबो डैम का काम चल रहा है वहाँ जा रही है। हाँ भाई वहाँ जा रही है। नहीं मैं उधर नहीं, मैं तो इधर ये जो अपना काम चल रहा है ना इधर रहता हूँ। मेरी बात सुन, आप घायल का क्यों आया? भाई ये ट्रक आप कहाँ से लाए भरने के लिए? कहाँ से? बारबट के आगे वो कहाँ पे? कैंप जहाँ पे कैंप यानी वो डैम जहाँ बन रहा है वो कैंप कौन? वो कासवा समनी वाला ना डैम का काम चल रहा है वहाँ से आ रहे हो ना? सब वहाँ से आ रहे हो और ये रेती भर के वहाँ ही जा रहे हो? ये रेती वहाँ नदी में जो वो हिटाची चल रहा है वहाँ से भर के ला रहे हो ना? सब गाड़ी में क्या भरा हुआ है? रेती भरा हुआ है ना? कमलेश मरीवाला समाज प्रमुख जिला माछीमार समाज प्रमुख। गई काले हमारा माछी समाज ना कितना माछीमारों द्वारा हमने रात्रि 9 वागे वो समाचार मिलता કે નર્મદા નદીમાંથી કેટલીક ટ્રકો આ હિતાજી મશીન દ્વારા રેતી કાઢી રહેલી છે અને રેતી કાઢીને એને ચોરી કરી રહેલા છે, જેથી કરીને અમારા માહિતી સમાજના સભ્યો દ્વારા વેજલપુર અને કુકરવાડનો જે સીમારો છે ત્યાં નર્મદા નદીના વહેણમાં તપાસ કરતા ત્યાં 2 હિતાજી મશીન જે નંબર વગરના હતા તે હિતાજી મશીન અને 30-35 હાઇવા ટ્રકો હતી, જેમાંથી 15-20 ટ્રકો ત્યાંથી ભાગી ગયેલી હતી અને બીજી 15-1 હાઇવાને અમે ત્યાં રોકી અને ત્યાં પૂછપરછ કરેલી તે લોકોની પૂછપરછ કરતા તેમણે જણાવેલું કે આ અમે એમની પાસે રોયલ્ટી પાસ અને લીઝની માંગણી કરેલી તો કોઈ પણ ટ્રકો પાસે રોયલ્ટીની પાસો હતી નહીં કે લીઝ પણ હતી નહીં અને તે ટ્રકો દિલીપ બિલકોન નામની જે કંપની છે એમની હતી, તેના સુપરવાઇઝર પાસે પણ આ ડોક્યુમેન્ટની માંગણી કરતા એમની પાસે પણ કોઈ ડોક્યુમેન્ટ હતા નહીં, જેથી કરીને તાત્કાલિક અમે તે સ્થળ પરથી જ એના ફોટોગ્રાફ્સ લોકેશનવાળા લઈને મેલ દ્વારા કલેક્ટરશ્રી અને જીઓલોજીસ્ટ ભરૂચ અને બીજા લાગતા ઓળખતા જીપીસીબી અને બીજા લાગતા ઓળખતા તમામ ખાતાઓને અમે મેલથી ફરિયાદ દાખલ કરેલી। અમારે આ બાબતે જે દિલીપ બિલકોન છે એમની સાથે આ બાબતે ચર્ચા થતાં એમની પાસે ડોક્યુમેન્ટ માંગણી કરેલી, પરંતુ કોઈ પણ ડોક્યુમેન્ટ્સ અમને પૂરા પાડેલા નહીં અને જેથી અમારું સ્પષ્ટ રીતે માનવું છે કે આ દિલીપ બિલકોન દ્વારા લાખો ટન રેતીની ચોરી કરેલી છે અને જેથી કરીને અમે ફરિયાદ દાખલ કરેલી છે। ત્યાં જે ખારા કરી દીધેલા છે હિતાજી મશીન દ્વારા તે ખારાઓમાં એવા તળાવ જેવા મોટા ખાડાઓ કરી દીધેલા કે જેની અંદર લોકો માછીમાર લોકો ત્યાં અવર જવર રાત્રિના કરતો ડૂબી જવાનો ભય રહેલો છે, તે પ્રકારની એ લોકોએ નર્મદા નદીના વહેણમાં ગેરકાયદેસર કૃત્યો કરેલા છે। ભરૂચ વડોદરા જિલ્લામાં ભૂમાફિયાઓની સિઝનનો પ્રારંભ થતા જ નર્મદા નદીમાં ઠેકઠેકાણે પુલિયાઓ ઉભા થતા ખાણ ખનિજ અને જીપીસીબીના અધિકારીઓની કામગીરી સામે સવાલો ઉભા થયા છે। ભરૂચ અને વડોદરા જિલ્લામાં પુનઃ એકવાર ભૂમાફિયાઓ બેફામ બન્યા છે। ભરૂચ તાલુકાના પૂર્વપટ્ટી વિસ્તારના નાંદ ગામથી કરજણ વચ્ચેની નર્મદા નદીના વહેણોમાં અવરોધ ઉભા કરી ભૂમાફિયાઓએ પોતાના રેતી ભરેલા વાહનો પસાર કરવા માટે હંગામી ધોરણે પુલિયા ઉભા કરી દીધા છે। નર્મદા નદીમાં ઠેકઠેકાણે ગેરકાયદેસર માટીના પુલિયાઓ ઉભા કરી દેવામાં આવ્યા છે, જેમાં નર્મદા નદીના વહેણોમાં મૂકી તેની ઉપર માટી અને મેટલો પાથરી દઈ નર્મદા નદીનું પુરાણ કરવાનું જાણે કૌભાંડ કરી રહ્યા હોય તેવા ચોંકાવનારા દ્રશ્યો સામે આવી રહ્યા છે, જેમાં ભરૂચ તાલુકાના નાંદ ગામે નર્મદા નદીના વહેણોમાં ભૂમાફિયાઓએ પોતાના વાહનો પસાર કરવા માટે નર્મદા નદીના વહેણમાં કાચા રસ્તાઓ બનાવી પોતાના રેતી ભરેલા ડમ્પરો અને વાહનો પસાર કરી રહ્યા છે, ત્યારે નર્મદા નદીમાં ગેરકાયદેસર બનાવાતા નર્મદા નદીનું અસ્તિત્વ પણ જોખમમાં મુકાઈ ગયું છે, જેને લઈને પણ ભરૂચ અને વડોદરાનું જીપીસીબી અને ભરૂચ અને વડોદરાનું ખાણ ખનિજ વિભાગ મૌન કેમ સેવી રહ્યું છે તે પ્રશ્ન આજે લોકોમાં ચર્ચાસ્પદ બન્યો છે। ભરૂચ તાલુકાના પૂર્વપટ્ટી વિસ્તારના નાંદ ગામથી દેલવાડા ઓજ સહિત નર્મદા નદીના વહેણમાં ઠેર ઠેર ભૂમાફિયાઓએ પોતાના રેતી ભરેલા વાહનો પસાર કરવા માટે નર્મદા નદીમાં જ પુલિયા બનાવી દીધા છે। ભરૂચ પૂર્વપટ્ટીના નાંદ ગામથી કરજણ સુધીના નર્મદા નદીમાં બનાવાયેલા પુલિયાઓ ઝઘડિયાના તરસાલી ભાલોદ ઓરપટાર સહિતના ગામોને પણ જોડે છે અને નર્મદા નદીના વહેણમાં ભૂમાફિયાઓએ પોતાના જ ગેરકાયદેસર પુલિયા ઉભા કરી દેતા નર્મદા નદીમાં માછીમારોની માછલીઓનું પણ ઉત્પાદન ઘટી ગયું છે, જેના કારણે હજારો માછીમારો પણ બેરોજગાર બન્યા છે। ત્યારે ભૂમાફિયાઓ કરોડોપતિ બની રહ્યા છે અને માછીમારો બેરોજગાર બની રહ્યા છે, ત્યારે આવા ભૂમાફિયાઓ પર ખાણ ખનિજ વિભાગના કયા અધિકારીઓના છુપા આશીર્વાદ હશે તે ગંભીર પ્રશ્ન બની ગયો છે। ભૂમાફિયાઓએ નર્મદા નદીના પટમાં પોતાના રેતી ભરેલા વાહનો વહન કરવા માટે પુલિયા બનાવ્યા છે, તેની મંજૂરી કયા અધિકારીઓએ આપી? આવા અનેક પ્રશ્નો ઉભા થયા છે। ત્યારે નર્મદા નદીના પટમાં પુલિયા ઉભા કર્યા હોવા છતાંય ભરૂચ અને વડોદરાનું જીપીસીબી અને ખાણ ખનિજ વિભાગનું મૌન કેમ છે તે આ પ્રશ્ન આજે પણ લોકોને સતાવી રહ્યો છે।
આ સમગ્ર પ્રકરણમાં આખરે નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલમાં પણ ફરિયાદ થઈ હોવાની માહિતી સાંપડી રહી છે. ઝઘડિયા તાલુકાના જૂના તરસાલી નર્મદા કાંઠે દરરોજ મહાકાય મગર નજરે પડતા માછીમારોમાં ભયનો માહોલ ઉભો થયો છે. જિલ્લાના ઝઘડિયા તાલુકાના ભાલોદ ગામ તેમજ જૂના તરસાલી ગામ નજીકથી નર્મદા નદી વહે છે. નર્મદા નદીના કિનારે મહાકાય મગરો ફરતા હોય તેવા ચોંકાવનારા દ્રશ્યો સામે આવ્યા છે. જૂના તરસાલી નર્મદા નદી કાંઠે વારંવાર મગરો કિનારે બેસતા નજરે પડ્યા છે. માછીમારી કરવા ગયેલા માછીમારોને કિનારા ઉપર મગરો નજરે પડ્યા હતા, જેના વિડીયો પણ મોબાઈલ ફોનમાં કેદ કર્યા છે. માછીમારોએ જણાવ્યું હતું કે માછીમારી દરમિયાન અવારનવાર મગરો દેખા દેતા હોય છે. વન વિભાગ દ્વારા પાંજરા ગોઠવવામાં આવે તે જરૂરી બન્યું છે. ઝઘડિયા વન વિભાગ દ્વારા નર્મદા કાંઠા તેમજ મગરોની હાજરી જણાતી હોય તેવા સ્થળોએ સાઇનબોર્ડ મૂકી લોકોને પણ સાવચેત કરે તે જરૂરી છે. નર્મદા નદીમાં મગરોની વસ્તી વધારે હોય તેવા સ્થળોએ માનવીઓએ સાવધાનપૂર્વક રહેવાની પણ અપીલ કરવાની જરૂર છે. ઉલ્લેખનીય છે કે વન વિભાગ દ્વારા ગોઠવાયેલા સાઇનબોર્ડની અવગણના કરી કેટલાય લોકો નર્મદા નદીમાં ઉતરતા હોય અને મગરના હુમલાઓનો ભોગ પણ બનતા હોય છે, જ્યારે કેટલાય સ્થળોએ સાઇનબોર્ડના હોવાથી લોકો મગરોનો ભોગ બને છે. હવે જૂની તરસાલી ગામે પણ વારંવાર દેખાતા મગરને લઈ વન વિભાગ દ્વારા પણ જાગૃત થઈને તાત્કાલિક ધોરણે પાંજરા ગોઠવવામાં આવે તે જરૂરી છે. કેટલાક વિડીયો નર્મદા નદીના કાંઠે મગરો બહાર નીકળતા હોવાના ચોંકાવનારા દ્રશ્યો સામે આવી રહ્યા છે. જાડેસર ટવરા રોડ પર ગેરકાયદેસર લારી ગલ્લા અને નોનવેજ લારીઓને દૂર કરવા માટે ગ્રામજનોએ હોબાળો મચાવી 7 દિવસનું અલ્ટિમેટમ આપ્યું હતું. ભરૂડના જાડેશ્વર તવડા રોડ ઉપર લારી ગલ્લા અને નોનવેજની દુકાનો ગેરકાયદેસર ઉભી કરી દેવાતા ધાર્મિક લાગણીઓ દુર્ભાતી હોવાના આક્ષેપ સાથે સ્થાનિકો રોડ ઉપર ઉતરી આવી દુકાનદારોને 7 દિવસમાં ખસી જવા માટે મોહલત આપી હતી. ભરૂચના જાડેશ્વર તવડા રોડની બંને બાજુ ગેરકાયદેસર નોનવેજ તેમજ અન્ય લારી ગલ્લાઓ ઉભા થઈ ગયા છે, જેથી અહીંથી પસાર થતા લોકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. રહીશોએ આ મુદ્દે જિલ્લા કલેક્ટરને રજૂઆત કરી દબાણો હટાવવાની રજૂઆત પણ કરી હતી, પણ છતાં યથાવત રહેતા આ મુદ્દે સ્થાનિકોએ માર્ગ ઉપર શાકભાજીની લારી અને પથારાવાળા તથા મટન મચ્છી વેચનારા અને પતરાનો શેડ બનાવી વેચાણ કરી રહ્યા હોવાના પગલે તંદુરી ફ્રાય અને ખુલ્લામાં મરઘી કટિંગ સહિતની પ્રવૃત્તિ થતી હોવાથી ધર્મપ્રેમી પ્રજાની લાગણીઓ દુર્ભાતી હોવાના આક્ષેપ સાથે ગ્રામજનો મેદાનમાં ઉતર્યા હતા અને લારી ધારકોને 10 દિવસનું અલ્ટિમેટમ આપ્યું હતું. 10 દિવસમાં જો કશું નહીં કરવામાં આવે તો ગ્રામજનો સ્વેચ્છાએ જાતે રસ્તા ઉપર ઉતરી આવી લારી ગલ્લાઓ દૂર કરશે તેવી ચીમકી ઉચ્ચારી હતી. મારું નામ જૈનેશ શાહ, હું અહીંયા જાડેશ્વર ચોકડી પર સોસાયટી આવેલ છે ત્યાં રહું છું અને અહીંયા દરેક મારી સાથે ઊભેલા આજુબાજુની સોસાયટીઓ જે અહીંયા આગળ વસી છે એમાં રહેનાર સભ્ય છે. અમે સૌ છેલ્લા 6 મહિનાથી એક અહીંયા નોનવેજની લારીઓ તથા માંસ મટન મચ્છી જેવી લારીઓ જેનાથી દરેકની એક ધાર્મિક લાગણી દુભાય એને જોઈ અને અમારી એક અંગત લાગણીઓ દુભાતી હતી એના માટે થઈને દરેક સોસાયટીના સભ્યોએ ભેગા થઈને એ લોકોને વિનંતી કરી. 6 મહિના સતત અમારા પ્રયાસ રહ્યા, અમારી ઉપર રજૂઆત રહી ગ્રામ પંચાયતથી લઈને જિલ્લા પંચાયત SP કલેક્ટર સાહેબ સુધી આવેદનપત્ર આપી દીધેલ છે અને ત્યાંથી અમને જરૂર પડે તો સહકાર આપવાની પૂરેપૂરી ખાતરી આપવામાં આવેલી હતી. છતાંય ઘણો ટાઈમ થયા પછી આજે અમે સૌ ભેગા થઈ અને ફરી એક વખત રૂબરૂ રજૂઆત કરી છે. હવે આશા રાખીએ છીએ કે 8-10 દિવસનો સમયગાળો આપેલ છે એ પણ ભાઈઓ છે એમનો જે પણ ધંધો હશે એ એમનું વિષય છે.
અમારે એના ધંધાથી કે એમનીથી કોઈ પર્સનલી અંગત અદાવત કોઈને નથી કે કોઈને કોઈ તકલીફ નથી, પણ એક ધાર્મિક લાગણી દુભાઈ. બીજું કે રસ્તાથી બિલકુલ નજીક છે તો એના લીધે થઈને ટ્રાફિકની સમસ્યા વધે છે, એના લીધે થઈને એક્સિડન્ટ વધે છે. નાના બાળકો ક્લાસ જતા હોય, સ્કૂલે આવવા જવાનું શરૂ થાય તો દરેકને મનમાં એક ડર રહે છે કે કદાચ કોઈક એક્સિડન્ટ જેવું ના થઈ જાય, કારણ કે અહીંયા લગભગ અઠવાડિયે અઠવાડિયે બે બે ચાર ચાર દિવસ નાની મોટી સમસ્યાઓ સર્જાતી રહે છે. તો આ નિવારણ લાવવા માટે અમે ઉપર રજૂઆત કરી છે, એના માટે ભેગા થયેલ હતા અને 8-10 દિવસ પછી જોઈએ છે કે આનું શું રિઝલ્ટ મળે છે. અપેક્ષા છે કે દરેક માણસો સમજીને સહકાર આપે અને દરેક સોસાયટીવાળા શાંતિથી સભ્યો પરિવારની જેમ રહે. ભરૂચ જિલ્લાના દર્શક મિત્રોમાં ન્યૂઝ ક્ષેત્રે અગ્રેસર એવી એસએમપી ન્યૂઝ ભરૂચ હવે સોશિયલ મીડિયા સાથે ઇલેક્ટ્રોનિક મીડિયા થકી પણ કાર્યરત બની છે, જે એસએમપી ન્યૂઝના દર્શક મિત્રો પુરોપટ્ટી વિસ્તારના પરિવર્તન ચેનલના કેબલ કનેક્શનમાં ચેનલ નંબર 981 ઉપર સાંજે 8 વાગે નિહાળી શકો છો. આપના વિસ્તારની કોઈ પણ સમસ્યાને તંત્ર સુધી પહોંચાડવા હર હંમેશા એસએમપી ન્યૂઝ અગ્રેસર રહેશે. જીઆઈડીસી વિસ્તારની શનિવારી હાટ બજાર સામે કાર કાંસમાં ખાબકી જતા ચાલકનો બચાવ થયો હતો. કાર ચાલકે સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવી દેતા કાર કાંસમાં ખાબકી ગઈ. ઘટનામાં કોઈને જાનહાનિ થવા પામી ન હતી, પરંતુ કાર અચાનક કાસમાં ઉતરી જતા લોકોમાં ફફડાટ મચી જવા પામ્યો હતો. ભરૂચમાં વિશ્વકર્મા જયંતિની સાદગીપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. ભરૂચમાં વિશ્વકર્માની જન્મ જયંતિની સાદગીપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી અને સુથારી કામ કરતા કારીગરોએ પણ એક દિવસ કામગીરી બંધ રાખી ભગવાન વિશ્વકર્માની જન્મ જયંતિની ઉજવણી કરવા સાથે ભરૂચમાં વિશ્વકર્માના મંદિરોમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરાયું. ભરૂચ જિલ્લામાં વિશ્વકર્માની જન્મ જયંતિને લઈ મંદિરોમાં વિશેષ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. ભગવાન વિશ્વકર્માના મંદિરો ભરૂચ જિલ્લામાં પણ કાર્યરત છે. ભરૂચ જિલ્લામાં રહેલા ભગવાન વિશ્વકર્માના મંદિરે સવારથી જ ભક્તોએ દર્શન અર્થે ઉમટવા સાથે વિશેષ પૂજા અર્ચના કરી ધન્યતા અનુભવી હતી અને ભગવાન વિશ્વકર્માની જન્મ જયંતિ નિમિત્તે વિશેષ પૂજા અર્ચના તેમજ આરતી મહાઆરતી મહાપ્રસાદી સહિતના ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરાયું હતું. માસુદ તેરસ એટલે વિશ્વકર્મા ભગવાનનો જન્મદિવસ. આ વિશ્વકર્મા ભગવાન એ ફર્સ્ટ એન્જિનિયર ઓફ વર્લ્ડ, દુનિયાના પહેલામાં પહેલા એન્જિનિયર એ વિશ્વકર્મા ભગવાન. અને તે કારીગર વર્ગ, મશીનરી આ બધાને દેવો ગણાય છે. આ દિવસે અહીંયા સુકાબેન કંપની એમના પરિવાર એના દ્વારા દર વર્ષે ચૂક્યા વગર સત્યનારાયણ ભગવાનની પૂજા, ભજન કીર્તન, પ્રસાદ આ બધું એમના તરફથી થાય છે. આ મંદિરના કલર કામ પણ વિશ્વકર્મા ભગવાનના બધા મંદિરોની સેવા પણ સુકાબેન કંપની જ કરે છે. અને જ્યારથી આ મંદિર ભગવાનને પ્રાણ પ્રતિષ્ઠા કરીને બેસાડ્યા ત્યારથી આ સુકાબેન કંપની એમના તરફથી ખૂબ જ પ્રસિદ્ધાજ અમને આપે છે અને આ મંદિરમાં ખૂબ સહકાર આપે છે. માટે અમે પણ પ્રાર્થના કરીએ છીએ કે સુકાબેન કંપની એમના સમસ્ત પરિવારને વિશ્વકર્મા ભગવાન ખૂબ સુખ શાંતિ આપે. કારીગર વર્ગ જે આજે અહીં પધારે છે, માથુરમાં આવે છે, એમના પણ ધંધા રોજગારમાં બરકતી મળે એવા આ બ્રાહ્મણ આશીર્વાદ આપે છે. વિશ્વકર્મા ભગવાન. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ભરૂચ દ્વારા વસ્તે એકત્રીકરણ કાર્યક્રમ યોજાયો હતો. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા છેલ્લા 97 વર્ષથી વ્યક્તિ નિર્માણથી રાષ્ટ્ર નિર્માણ કાર્ય પદ્ધતિ દ્વારા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના નામનો રાષ્ટ્રીય યજ્ઞ અવિરત પ્રજ્વલિત છે. આ સંઘ કોઈ બીજી સંસ્થા નથી, પરંતુ સંગઠિત હિન્દુ સમાજનો લઘુ સ્વરૂપ છે. 2025માં સંઘના 100 વર્ષ પૂર્ણ થાય ત્યાં સુધી આ સેતુ સંપૂર્ણ હિન્દુ સમાજ અને સંઘ એક રૂપ બને અને સંઘ કાર્ય પદ્ધતિની સીમા અને ભારત દેશની સીમા એક બને, અર્થાત પ્રત્યેક ગામ શહેરનો વ્યક્તિમાં રાષ્ટ્રભક્તિની સાધના સર્વસ્પર્શી અને સર્વવ્યાપી અને દ્રષ્ટિથી આપણી વસ્તીમાં એકત્રીકરણનો કાર્યક્રમ રાષ્ટ્રીય સંઘ દ્વારા અવારનવાર કરવામાં આવતો હોય છે.
જેના ભાગરૂપે ભરૂચમાં રાષ્ટ્રીય સેવક સંઘ દ્વારા અરુણોદય વસ્તી એકત્રીકરણ કાર્યક્રમનું આયોજન વિશ્વ રેસિડેન્સીની સામેના મેદાનમાં કરવામાં આવ્યું હતું, જેમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના ભરૂચ જિલ્લાના સંચાલક ડોક્ટર કૌશલ પટેલ, વસ્તી પ્રમુખ કમલેશભાઈ પટેલ સહિત અન્ય હોદ્દેદારો અને સ્વયંસેવકો જોડાયા હતા. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ભરૂચ નગર આગામી 2025માં સંઘને 100 વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યા છે. આ 100 વર્ષ પૂર્ણના ઉપલક્ષમાં ભરૂચ નગરની દરેક વસ્તીમાં વસ્તી એકમ એટલે 10,000ની એક જનસંખ્યા દીઠ એક વસ્તી રચના બને છે. આવી ભરૂચ નગરની 40 વસ્તી રચના છે. આ 40-એ 40 વસ્તીમાં સજ્જન શક્તિ જાગરણ, સજ્જન શક્તિ સંગઠિત કરી થઈ રાષ્ટ્ર અને સમાજ માટે કાર્યરત બને એવા એક ઉદ્દેશ્યથી વસ્તી એકત્રીકરણના કાર્યક્રમો ભરૂચ નગરની તમામ વસ્તીમાં થવા જઈ રહ્યા છે. આગામી 60 વસ્તીના વસ્તી એકત્રીકરણ થઈ ચૂક્યા છે. આગામી 20 તારીખ સુધીમાં બાકીની તમામ વસ્તીમાં આ પ્રકારના એક વસ્તી એકત્રીકરણના કાર્યક્રમ કરી એક સજ્જન શક્તિને જાગૃત સંગઠિત કરી રાષ્ટ્ર અને સમાજ માટે કાર્યરત કરવાના એક ઉદ્દેશ્યથી આ પ્રકારના એક એકત્રીકરણના કાર્યક્રમ થઈ રહ્યા છે. સુરત કામરેજ પોલીસ સ્ટેશનના ગુનામાં 2 મોટરસાયકલ સાથે એક આરોપી ઝડપાઈ ગયો હતો. ઝઘડિયા પોલીસ સ્ટેશનના PI PH વસાવતેઓના સ્ટાફ સાથે પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન એક હીરો સ્પ્લેન્ડર મોટર સાયકલ પસાર થઈ રહી હતી અને મૂળથી ગોવાલી તરફ આવતા જણાય આવતા તે શંકાસ્પદ જણાતા તેને ઊભો રાખવામાં આવ્યો હતો. બંને ઈસમો મોટરસાયકલો ફેંકી ભાગ્યા હતા, જે દરમિયાન એક ઈસમ અરવિંદ ડોડવા રહે અટ્ટા અલીરાજપુરને ઝડપી પાડવામાં આવ્યો હતો અને એક ઈસમ ઢેલડિયા ચૌહાણ રહે અલીરાજપુરા નાસી છૂટ્યો હતો. બંને મોટરસાયકલો CRPC કલમ 102 મુજબ ઝઘડિયા પોલીસે કબજે લીધી હતી. આરોપીઓએ 10-2-2022ની રાત્રિના સુરત કામરેજ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી બંને મોટરસાયકલો ચોરી કરી હતી. આ કામે સુરત કામરેજ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો, જે ગુનાના કામના આરોપીઓને મુદ્દામાલ સાથે ઝઘડિયા પોલીસે ઝડપી પાડ્યા હતા. વડસર સ્ટેશન સર્કલ નજીક બિન સચિવાલય ક્લાર્ક અને સચિવાલય ઓફિસ આસિસ્ટન્ટની પરીક્ષા રદ મામલે યુવક કોંગ્રેસીઓએ ભારે વિરોધ પ્રદર્શન કર્યો હતો. બિન સચિવાલય ક્લાર્ક અને સચિવાલય ઓફિસ આસિસ્ટન્ટની પરીક્ષા રદ કરવા મામલે ભરૂચ યુવા કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો. કોંગ્રેસ કાર્યકરોએ સ્ટેશન સર્કલ પાસે હાથમાં પ્લેકાર્ડ લઈ સરકાર વિરોધી ઉગ્ર સૂત્રોચ્ચાર કર્યા બાદ પુતળું સળગાવી વિરોધ પ્રદર્શિત કરતા એક સમયે પોલીસ અને કાર્યકરો વચ્ચે ભારે ઘર્ષણ સર્જાયું હતું. પોલીસે વિરોધ કરી રહેલા 15થી વધુ કાર્યકરોની ટીંગાટોળી કરીને અટકાયત કરી શહેર એ ડિવિઝન પોલીસ મથકે લઈ જવાની ફરજ પડી હતી. આ કાર્યક્રમમાં કોંગ્રેસ યુવા પાંખના અગ્રણી શેરખાન પઠા, જિલ્લા યુવક કોંગ્રેસના પ્રમુખ શકીલ અક્કુજી સહિત ભરૂચ અંકલેશ્વર વિધાનસભા યુવક કોંગ્રેસના કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ગઈકાલે જે બિન સચિવાલયની પરીક્ષા રદ થઈ છે, સતત 4થી 2 વર્ષમાં રદ થઈ છે. સરકાર ખબર નહીં નવયુવાનો સાથે શું ચેડા કરી રહેલી છે. આવનારા દિવસોમાં
सरकार जो आओ ना आओ सरकार नो रवैयो रह्यो तो यूथ कांग्रेस हर हमेश युवाओं नी साथे उभी रहेशे। गुजरात ना युवाओं आड़ा रवारे चढ़ी रहेला जे सूरत हत्या होय या अन्य घणी हत्याओ जे जे सूरत में सात दिवस में 14 मर्डर थया छे। गुजरात नी अंदर मोटा में मोटा दुनिया नो सौथी मोटो जठ्ठो पकड़ाय छे ड्रग्स नो, गांजा ना रवाड़े चढ़ी रहेली छे, दारू ना रवाड़े चढ़ी रही है। नवयुवान पेढ़ी एनी सर्वश्रेष्ठ एनो जवाबदार गुजरात सरकार छे। आवनारा दिवसों में जो सरकार योग्य टाइमे योजी नहीं परीक्षा योजी नहीं सके तो यूथ कांग्रेस आना करता वधारे उग्र आंदोलन करशे। रोजगारी पूरी नहीं पा रही नवयुवानों ने तो आनाथी वधारे आंदोलन करी रोड पर उतरी ने रोड रोको आंदोलन करशे। अंकलेश्वर ट्रेन ने अड़फेटे आवी जाता बे अलग अलग जगह ऊपर बे व्यक्ति ने मौत निपजा हता। अंकलेश्वर रेलवे फाटक ऊपर बे अलग अलग दुर्घटना सर्जाई हती जेमा अंकलेश्वर गड़खोल पाटिया विस्तार में आवेला रेलवे ट्रैक ऊपर एक अजाण्या व्यक्ति नु ट्रेन ने अड़फेटे आवी जाता मौत थयो हतो। જ્યારે બીજી તરફ અંકલેશ્વરના ઉમરવાળા રોડ ઉપર આવેલા રેલવે ફાટક ઉપર બીજા એક વ્યક્તિનું પણ મોત નિપજ્યું હતું। એક જ દિવસમાં બે અલગ અલગ જગ્યા ઉપર રેલવે ટ્રેક ઉપર અકસ્માત સર્જાયા હતા જેમાં બે વ્યક્તિઓના મોત નિપજ્યા હતા। પોલીસે ઘટના સ્થળે પહોંચી મૃતદેહોના કબજા મેળવી પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી વધુ તપાસ આરંભી છે। પીપલેશ્વર મહાદેવ મંદિરના પ્રાંગણમાં દેવાધિદેવ મહાદેવજીની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી કરી હતી। અંકલેશ્વર શહેર ખાતે આવેલા ગંગા જમુના સોસાયટીમાં આવેલા પીપલેશ્વર મહાદેવ મંદિર ખાતે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં દેવોના દેવ શિવલિંગની પૂજા અર્ચના કરવામાં આવી હતી। સાથે પીપલેશ્વર મહાદેવ મંદિર ખાતે પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી અને વળઘોળો પણ કાઢવામાં આવ્યો હતો અને ભંડારાનું સહિત મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં પીપલેશ્વર મહાદેવ મંદિરના ટ્રસ્ટીઓ તથા ભાવિક ભક્તો ઉપસ્થિત રહ્યા હતા અને ભગવાન મહાદેવ ના શિવલિંગની પૂજા અર્ચના કરી ધન્યતા અનુભવી હતી। જિલ્લાના આમો તાલુકાના કોઠી વાતરશા ગામમાં આવેલી હજરત સૈયદ ઈસાપીર રહમતુલ્લા અલિયાહીની દરગાહ શરીફ પર અકીદમંદોને હાજરીમાં સદલ શરીફની વિધિ સંપન્ન કરાઈ હતી। ગામમાંથી સલાતો સલામના પઠન સાથે સદલ શરીફ જુલુસ સ્વરૂપે નીકળતો। ગામમાંથી પ્રસ્થાન થયેલું જુલુસ હજરત ઈસાપીર રહમતુલ્લા અલિયાહીની દરગાહ શરીફ પહોંચ્યું હતું। દરગાહ શરીફ ખાતે સદલ શરીફની વિધિ સૈયદ અહમદ અલી ઉર્ફે પાટણવાળા બાવા સાહેબ તેમજ સ્થાનિક આલિમોની ઉપસ્થિતિમાં સંપન્ન કરાઈ હતી। સદલ શરીફ પ્રસંગે દરગાહ શરીફને જાકમજોળ રોશનીથી શણગાર કરી દેવામાં આવ્યો હતો। ત્યારબાદ સલાતો સલામના પઠન તેમજ ફાતેહા ફાની સાથે કાર્યક્રમ સંપન્ન કરાયો હતો। અંતમાં સમગ્ર વિશ્વમાં શાંતિ અને ભાઈચારો કાયમ રહે એ માટે વિશેષ દુઆઓ ગુજારવામાં આવી હતી। હાસોટ આલિયાબેન પર આહીર સમાજ દ્વારા બીલીભાઈ માતાજી મૃગલાઈ માતાજી મંદિરે 26મો પાટોત્સવ ઉજવાયો હતો। વર્ષો પહેલા આહીર સમાજના લોકો પશુપાલન કરી પોતાની રોજી રોટી પ્રાપ્ત કરતા હતા। આવા સમયે તેઓના પશુઓને ચારો ન મળતા તેઓ આલિયા બેટ કે જે વિસ્તારમાં રહી રાત્રિ રોકાણ કરી આ વિસ્તારમાં તેઓના પશુ ભેંસ બકરી ગાય સહિતના પશુઓને લઈને આ સ્થાન ઉપર રોકાતા હતા। તેવા સમયે આ પશુ અને પ્રાણીઓને પણ અન્ય લોકો દ્વારા કોઈ પણ પ્રકારના તેઓના માલધારોની માતાજી રક્ષણ કરતા હતા। ત્યારે માતાજીના તેઓના પશુઓનું રક્ષણ કરતા તેઓ માલઢોર અને તેઓનું રક્ષણ કરતા હતા તે પરંપરાગત રીતે આહીર સમાજ દ્વારા માતાજીના મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું હતું। આ મંદિરને આજે 26 વર્ષ પૂર્ણ થતા તે મંદિરે આજે સાલગીરા પાટોત્સવ ઉજવાયો હતો। આલિયાબેટ ખાતે આહીર સમાજ દ્વારા આલિયાબેટ ખાતે બિલિયાઈ માતાજી મુગલમાઈ માતાજી અને મેરડી માતાના મંદિરના 26મો પાટોત્સવ નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું
જેમાં સવારે માતાજીના પટાંગણમાં હવન તથા સાંજે 4 કલાકે શ્રીફળ હવન તથા સાંજે 5 કલાકે મહાપ્રસાદી અને રાત્રે માતાજીનું જાગરણ કરી વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાવતું. 1997 થી આલિયા બેટની ઉપર બિલિયાઈ માતાનો અહીંયા મેળો ઉજવાય છે અને તે વખતે પાટોત્સવની ઉજવણી કરવામાં આવી હતી અને આજે એને 26 વર્ષ પૂરા થાય છે અને તો પણ અમે આ રીતના અમે મહેનત કરીને અને આ રસ્તો અમારો 9 કિલોમીટર અંભેજાથી અહીંયા આવે છે એ મહેનત કરીને અમે આ બધો રસ્તો બનાવીએ છીએ અને માતાજીની ઉજવણી કરીએ છીએ. અંતમાં ફરી એક નજર આજના મુખ્ય સમાચાર પર. વડોદરા જિલ્લામાં ભૂમાફિયાઓની સિઝનનો પ્રારંભ. નર્મદા નદીમાં 5 થી 7 પુલિયા કરી દીધા ઉભા. ખાણ ખનિજ અને જીવીસીબીનું મોણ કેમ. નર્મદા નદી પટમાં રેતી ખનનને લઈ માછીમારો લાલઘૂમ. મોડી રાત્રે રેતી ભરેલા ડમ્પરો રોકી હવા કાઢી વિરોધ વ્યક્ત કરાયો. ઉચ્ચ કક્ષાએ લેખિત ફરિયાદ. ઝઘડિયાના જુના તરસાલી ગામે નદી કાંઠે મગરો દેખા દેતા માછીમારોમાં ભય. જાડેશ્વર તવરા રોડ ઉપર લહેરી કલાને લઈ ગ્રામજનો મેદાને. નોનવેજ ચિકનની લહેરીઓ સામે રોષ. ટ્રેનની અડફેટે 2ના મોત. અંકેશ્વરમાં ટ્રેનની અડફેટે 2 અલગ અલગ ઘટના બની. તો આ હતા આજના સમાચાર. ફરી મળીશું નવા સમાચાર સાથે. નમસ્કાર. ભરૂચ જિલ્લાના દર્શક મિત્રોમાં ન્યૂઝ ક્ષેત્રે અગ્રેસર એવી એસએમપી ન્યૂઝ ભરૂચ હવે સોશિયલ મીડિયા સાથે ઇલેક્ટ્રોનિક મીડિયા થકી પણ કાર્યરત બની છે. જે એસએમપી ન્યૂઝના દર્શક મિત્રો પુરાપટ્ટી વિસ્તારના પરિવર્તન ચેનલના કેબલ કનેક્શનમાં ચેનલ નંબર 981 ઉપર સાંજે 8 વાગે નિહાળી શકો છો. આપના વિસ્તારની કોઈ પણ સમસ્યાને તંત્ર સુધી પહોંચાડવા હર હંમેશા એસએમપી ન્યૂઝ અગ્રેસર રહેશે.